નમસ્કાર, આજે આપણે અમદાવાદની મલ્ટી સ્પેશિયાલિટી સેમ્સ હોસ્પિટલમાં છીએ. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી અતિ આધુનિક સેમ્સ હોસ્પિટલમાં આપણે ડૉક્ટર ધીરેનભાઈ શાહ પાસેથી હૃદયની લેટેસ્ટ ગણાતી સર્જરી મિક્સ સર્જરી વિશે જાણીશું. ડૉક્ટર ધીરેનભાઈ શાહ કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન છે. તેઓ હાર્ટકેર ક્લિનિકના ડાયરેક્ટર પણ છે. ડૉક્ટર ધીરેનભાઈ શાહે અમદાવાદની BJ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને દિલ્હીની GB પંત હોસ્પિટલમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત ગણાતી જસલોક હોસ્પિટલમાં તેમણે સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી છે. તેમજ કાર્ડિયોથોરાસિક ક્ષેત્રે સૌથી જૂની ગણી શકાય તેવી દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ડૉક્ટર ધીરેનભાઈ એડલ્ટ કાર્ડિયાક સર્જરી, હાર્ટ ફેલિયર સર્જરી, વાલ્વ રિપેર્સ, બાળકોની હાર્ટ સર્જરી અને મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં કુશળતા ધરાવે છે. 4000થી પણ વધારે ઓપન હાર્ટ સર્જરી કરવાનો તેમને અનુભવ છે. વિયેતનામના હોચીમિન સિટીમાં આવેલી એલન કાર્પેન્ટિયર ફાઉન્ડેશન હોસ્પિટલમાં જાણીતા ડૉક્ટર એલન કાર્પેન્ટિયર તેમજ ડૉક્ટર ફાન પાસેથી તેમણે મિટ્રલ વાલ રિપેરની ટ્રેનિંગ લીધી છે. હાર્ટ ફેલ સર્જરીમાં સ્પેશિયલાઇઝેશન ધરાવતા ડૉક્ટર ધીરેનભાઈ શાહ ભારતમાં સર્જિકલ વેન્ટ્રિક્યુલર રિસ્ટોરેશન ટેકનિકની શરૂઆત કરાવનારા તબીબોમાંના એક છે. ઇન્સ્ટિટ્યુશનલ રિવ્યૂ બોર્ડ અને વિબગ્યોર રિસર્ચ સેન્ટરમાં તેઓ સભ્ય છે. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં તેમના પેપર્સ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમજ વિવિધ મહત્વના રિસર્ચ પ્રોજેક્ટ્સમાં તેઓ સક્રિય છે. ટૂંકો કાપો પાડીને કરવામાં આવતી હૃદયની મિક્સ સર્જરી પશ્ચિમ ભારતમાં શરૂ કરનાર ડૉક્ટરોમાંના તેઓ એક છે. ડૉક્ટર ધીરેનભાઈ, આ મિક્સ સર્જરી શું છે? મિક્સ સર્જરી એટલે મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી, એનું આ શોર્ટ ફોર્મ છે MICS. ટ્રેડિશનલી કે પરંપરાગત આપણે જો હાર્ટ સર્જરીની વાત કરીએ તો એ નોર્મલી આપણે વચ્ચે મોટો કાપો મૂકી અને ઓપરેશન કરતા, જી, જેમાં લગભગ 8-10 ઇંચનો કાપો મુકાય. બીજી વસ્તુ કે વચ્ચેનું જે હાડકું છે એને આપણે કાપતા અને સર્જરી પતી જાય પછી ફરી પાછી એ હાડકાને આપણે તારથી જોડી દેતા, એટલે એના કારણે થોડુંક એક મેજર સર્જરી જેવું થઈ જતું. પ્લસ કે 3-4 મહિના સુધી પેશન્ટને થોડો ખ્યાલ રાખવો પડે, અમુક લિમિટેશન આવી જાય. ભલે 3 મહિના પછી બધું નોર્મલ કરી શકે પણ પહેલાં 3-4 મહિનાની રિકવરી ફેઝ એમને આવતું હોય છે. એટલે એ બધાને દૂર કરવા માટે, એ બધું મિનિમાઇઝ કરવા માટે છેલ્લા 5-7 વર્ષથી વર્લ્ડમાં આ એક પદ્ધતિ આગળ આવી રહી છે. જે રીતે લેપ્રોસ્કોપિક સર્જરી પેટના ઓપરેશન માટે આપણે કરતા હોઈએ છીએ, એમાં પહેલાં પેટ કાપીને જ કરતા હતા, પછી પેલી દૂરબીનથી આપણે સર્જરી ચાલુ કરી. સેમ ટેકનિક આપણે હવે હૃદયની સર્જરીમાં બી ધીરે ધીરે ચાલુ કરી રહ્યા છીએ. અને આપણે ભારતમાં બી હવે છેલ્લા લગભગ 1-2 વર્ષમાં બધું આ રીતે આગળ વધતું જઈ રહ્યું છે. અને આપણે બી છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની સર્જરી કરતા આવ્યા છીએ, જેમાં નોર્મલી જે 8-9 ઇંચનો જે કાપો મુકાય એની જગ્યાએ સાઈડમાં 2 પાંસળી વચ્ચે લગભગ 3-4 ઇંચનો નાનો કાપો મૂકી અને સર્જરી કરવામાં આવતી હોય છે. જેના કારણે શું થતું હોય છે કે રિકવરી ફેઝ પેશન્ટનો બહુ સારો હોય, ઝડપી હોય અને ફરી પાછા કામે ઝડપી લાગી શકે. સો આને મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી કહેવાય છે. મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી, જેને આપણે ટૂંકમાં મિક્સ સર્જરી તરીકે ઓળખીએ છીએ, એ કયા પ્રકારના દર્દીઓ કરાવી શકે? એમાં ડેફિનેટલી એ વસ્તુ નક્કી છે કે બધા જ દર્દીઓને એ લાગુ નથી પડતી. અમુક સિલેક્ટેડ પેશન્ટ્સ જે હોય એમાં જ આપણે કરી શકતા હોઈએ. જેમ કે વાલ રિપેરિંગ કરવાનું છે, વાલ બદલવાનું છે, કે હૃદયની અંદર જન્મજાત ASD કાણું છે, કે પછી આપણે એઓર્ટિક વાલ રિપ્લેસમેન્ટ છે, અને ઇવન બાયપાસ સર્જરી બી કરી શકાતી હોય છે. અમુક સિલેક્ટેડ પેશન્ટ્સ જે હોય જેમાં 1-2 નળીમાં બ્લોક હોય એ બધા પેશન્ટોમાં આપણે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી કરી શકીએ. એટલે એ પેશન્ટ ટુ પેશન્ટ જોવું પડે, એના પછી આપણે નક્કી કરી શકીએ કે એ પેશન્ટ એના માટે લાયક છે કે નહીં. વર્ષોથી પરંપરાગત રીતે જે હાર્ટ સર્જરી કરવામાં આવે છે એના કરતાં આ મિક્સ સર્જરીના શું ફાયદાઓ છે? ફાયદામાં સૌથી મોટો ફાયદો એ કે મોટો કાપો જે છે એ શરીર ઉપર નાનો થઈ જાય છે, બિલકુલ નાનો થઈ જાય છે. બીજી વસ્તુ કે ઓપરેશન પછીનું જે પહેલાં 6-7 દિવસની રિકવરીનો જે પીરિયડ છે
એ બી બહુ ઝડપથી સારું પેશન્ટને થઈ જતું હોય છે. નોર્મલી બાકી બધા પેશન્ટોને અમારે 3 કે 4 દિવસ આઈસીયુમાં રાખવા પડે. આ પ્રકારના પેશન્ટોને આપણે 2 દિવસ આઈસીયુમાં રાખી, 2 કે 3 દિવસ રૂમમાં રાખી અને ડિસ્ચાર્જ કરી શકીએ. એટલે કાર્ડિયક રિહેબિલિટેશન, જે એક્સરસાઇઝ કરવાની છે, પાછળની જે કસરતો છે, વ્યાયામ કરવાનું છે, એ બધામાં એ લોકોને પેશન્ટને સારું પડતું હોય છે. એક સૌથી મોટો ફાયદો એ. બીજી વસ્તુ કે આ ટાઈપના પેશન્ટો મહિનાની અંદર જ, મહિનો પૂરો થાય લગભગ અને એક બીજી વાર બતાવવા આવે એટલામાં તો પેશન્ટ્સ આર એબ્સોલ્યુટલી ફિટ એન્ડ દે કેન જોઈન વર્ક. જે સપોઝ ઓફિસમાં જતા હોય તો ઓફિસ કામ કરી શકે, ખેડૂતો તો ખેડૂત પોતાનું કામ કરી શકે, ઘરના મીન્સ લેડીઝ મેમ્બર હોય તો એ ઘરનું કામ બી 1 મહિના પછી ફરી પાછું નોર્મલ રીતે ચાલુ કરી શકે. એટલે એના લીધે પેશન્ટનું કોન્ફિડન્સ લેવલ, એનું જે રિકવરીની જે ટેન્શન છે, એ બધું દૂર થઈ જતું હોય છે. એ ઉપરાંત યંગ ફિમેલ પેશન્ટ્સ હોય, યંગ ફિમેલ પેશન્ટ્સ હોય, જે લોકોને ઓપરેશન અહીંયા કાપો દેખાય, આપણે નોર્મલી બાયપાસ કરીએ તો અહીંયાથી અહીંયા કાપો દેખાય એટલે કપડાં એ ટાઈપના પહેરી ના શકે ફિમેલ પેશન્ટ, સંકોચ થાય અને એ લોકોમાં એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થઈ જાય કે મારી હૃદયની સર્જરી થઈ છે, બધાને ખબર પડી જશે. એ ટાઈપના પેશન્ટ્સમાં આ એક ખરેખર વરદાનરૂપ છે, જેમાં એ કાપો અહીંયા બ્રેસ્ટની નીચે જ આવી જાય ફિમેલ પેશન્ટ્સમાં અને બિલકુલ દેખાય જ નહીં. પ્રેક્ટિકલી આમ જોવા જાઓ તો ઇવન પેશન્ટ પોતાને બી 6 મહિના પછી ખબર જ ના પડે કે એની સર્જરી થઈ છે. એટલે આ એક જેના હજી લગ્ન થવાના બાકી હોય, યંગ કોલેજ ગોઈંગ છોકરીઓ હોય, એ બધા પેશન્ટોમાં આ એક વરદાનરૂપ છે. એટલે આ અનગિનત ફાયદાઓ છે આ સર્જરી કરવાના. એમાંથી આ ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ બેનિફિટ ટુ ધ પેશન્ટ. તો દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક એવી મિક્સ સર્જરી કરાવવાની કિંમત અંદાજે કેટલી થતી હોય છે? નોર્મલ જે કિંમત હોય એના કરતાં લગભગ 15,000 થી 25,000 કે 30,000 જેવો ખર્ચો વધારે થતો હોય છે, ડિપેન્ડિંગ ઓન ધ કેસ. પણ એટલું બધું કંઈ મોંઘું નથી. આઈ કેન સે કે સપોઝ એક બાયપાસ હોય, નોર્મલ બાયપાસ આપણે 1-25માં કરતા હોઈએ તો આનો 1-40નો ખર્ચો થાય જનરલ પેકેજમાં. એટલે 15,000 થી 30,000ની વચ્ચે આપણે ગણતરી રાખવાની, એક્સ્ટ્રા વધારે થાય. મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી કરાવ્યા પછી દર્દીઓના શું અનુભવો હોય છે? મોટાભાગના દર્દીઓ બહુ ખુશ થઈ જતા હોય છે અને જ્યારે 1 મહિનાના ફોલોઅપમાં મારી પાસે આવે તો કહે છે કે સાહેબ ખબર જ ના પડી મને કે અમારું ઓપરેશન થઈ ગયું, એમ કે બિલકુલ આમ લાગતું જ નથી. અને એમાં આજુબાજુવાળા તો કહે છે કે તમારી સર્જરી ક્યાં થઈ છે, કંઈ કાપો વાપો કશું જ નથી તમારો. એટલે ખરેખર ખુશ થઈ જતા હોય છે. એક મારો પેશન્ટ છે જે શરણાઈ વગાડે છે, એને મેં માઇટ્રલ વાલ રિપ્લેસમેન્ટ કર્યું હતું અને 2 મહિનામાં તો ફરી લગ્ન બગ્નમાં બધામાં જાય છે અને શરણાઈ વગાડે છે. એટલે હી ઇઝ સો હેપી કે મારે 2 મહિનાની અંદર હું ફરી કામે લાગી શક્યો છું. એવી રીતે એક ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિશિયનનું તો કેવું કે દરરોજ કમાવે ને ખાય બરાબર. હવે એ પેશન્ટને હું કહું કે ભાઈ તારે 3 મહિના સુધી આરામ કરવાનું છે તો 3 મહિનાની ખાવા પીવાનું શું. એ પેશન્ટ 1 મહિના પછી ફરી પાછું ઇલેક્ટ્રિકનું કામ કરવાનું ચાલુ કરી ગયો. એટલે હી વોઝ વેરી હેપી કે સાહેબ હું આ વિચારી જ ના શક્યો કે 1 મહિના પછી હું ફરી પાછો કામે લાગી શક્યો. એક ખાસ એક અમારા ડૉક્ટર મિત્ર છે, એમના એક રિલેશનમાં હતા, એ ન્યૂ જર્સીથી આવ્યા અને એમને બસ એ જ હતું કે મારે બાયપાસ નથી કરાવી, એન્જિયોગ્રાફી કરાવી હતી, એક નળીમાં બ્લોક હતી. એટલે હી વોઝ એડેમેન્ટ કે મારે એન્જિયોપ્લાસ્ટી થતી હોય તો એ જ કરો, મારે બાયપાસ નથી કરવી. પણ છતાં એમનો બ્લોક એ ટાઈપનો હતો કે એન્જિયોપ્લાસ્ટી થઈ શકે એવું નહોતું. પછી મારી પાસે આવ્યા ત્યારે અમે એમને આ સમજાવ્યું કે આ મિક્સથી સરસ મજાનું તમારી રિકવરી ફાસ્ટ થઈ જશે, તમને ખબર નહીં પડે અને વિલ બી ડન. સો હી વોઝ રેડી ફોર દેટ. સર્જરી કરી, 7મા દિવસે ઘરે જતા રહ્યા અને 20મા દિવસે તો અમેરિકા જતા રહ્યા. અને ત્યાંથી મને પછી ફોન કર્યો કે થેન્ક્સ ડોક, આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ યુ બિકોઝ ધ રિકવરી હેઝ બીન ફેન્ટાસ્ટિક એન્ડ આઈ વોઝ નેવર થોટ ઓફ દેટ. સો આઈ વોઝ રિયલી હેપી લિસનિંગ ટુ ધીસ. મેં એવા ઘણા પેશન્ટ જોયા છે જેમને ગળાથી તે પેટ સુધીના ચેકઅપ હોય છે, તે મને મારા લગ્ન જીવનમાં વાંધો આવશે એ મને બીક હતી. પછી મારો સંપર્ક ડૉક્ટર ધીરેન શાહ અને ડૉક્ટર ધવલ નાયક જોડે થયો હતો ત્યારે તેમને મને સમજાવ્યું કે
મારું ઓપરેશન વીકેની સ્કાર દ્વારા થશે, ગળાથી તે પેટ સુધીનો કાપો નહીં આવે અને મારા લગ્ન જીવનમાં કંઈ વાંધો નહીં આવે. મારું ઓપરેશન 3 અઠવાડિયે પહેલાં થયું. ઓપરેશન મને ઘણું સારું લાગે છે. 3 દિવસ પહેલાં જ મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે અને હું ખૂબ જ ખુશ છું. જ્યારે મને ખબર પડી કે મને મારે હૃદયમાં હોલ છે ત્યારે મને ઓપન હાર્ટ સર્જરી કરવાની હતી. ત્યારે મને ખૂબ ડર લાગતો હતો. મને અહીંયાથી ગળાથી પેટ સુધીનો કાપો આવશે, હું ફેશનેબલ કપડાં નહીં પહેરી શકું, એટલે હું ખૂબ ડરી ગઈ હતી. પછી મારો સંપર્ક ડૉક્ટર ધીરેન્દ્ર સર સાથે અને ધવલ સર સાથે થયો. એમને મને સમજાવ્યું કે આપણે એવું ઓપરેશન કરશું કે જેનાથી કાપો આવે તો બી ખબર નહીં પડે. મારું ઓપરેશન થયું ત્યારે હું રિલેક્સ છું, હું ફેશનેબલ કપડાં પહેરી શકું છું અને હવે મને મારા લગ્ન બાબતે કોઈ ચિંતા નથી. ડૉક્ટર સાહેબ, હાઇબ્રિડ સર્જરી શું છે? હાઇબ્રિડ સર્જરી એક નવો જ પ્રકારનો કન્સેપ્ટ છે અને પર્ટિક્યુલરલી એ યુરોપિયન કન્ટ્રીઝમાં હવે અત્યારે બહુ પ્રચલિત થઈ રહ્યો છે, જેમાં ખરે એ બેઝિકલી બાયપાસ સર્જરી માટે જ છે. ઓકે. હવે જે મિનિમલી ઇન્વેઝિવમાં મેં તમને વાત કરી એ રીતે કે સપોઝ એક નળી બ્લોક હોય કે કદાચ એટ ધ મોસ્ટ 2 નળી બ્લોક હોય ડાબી સાઈડની, તો એમાં આપણે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી કરી શકીએ મિક્સ. પણ જો જમણી સાઈડની બી નળી બંધ હોય તો એ ત્યાંથી કરવું અશક્ય હોય. તો એનો રસ્તો શું? તો એનો યુરોપિયન ડૉક્ટર્સે અને કાર્ડિયોલોજી અને કાર્ડિયક સર્જન ટીમે ભેગા થઈને એક રસ્તો કાઢ્યો કે આપણે કામ કરી શકીએ કે મિક્સથી એક બાયપાસ મૂકી દઈએ જે બહુ મહત્ત્વની નળી છે અને એની અંદર છાતીની નસ મૂકી દઈએ. બરાબર. એટલે પ્રેક્ટિકલી એવું કહેવાય કે જિંદગીભર બંધ જ નહીં થાય. અને બાકીની જે 2 નસોમાં જો બ્લોક આવે તો એ જ સિટિંગમાં એમાં એન્જિયોપ્લાસ્ટી કરી દેવાય. એટલે પ્રેક્ટિકલી 2 પ્રોસિજર એક સાથે કરી દઈએ જેમાં રિકવરી ફેઝ અગેન મેં કીધું એ રીતે કે ઝડપથી થઈ જાય. નહીં તો કદાચ જો 3 નળીઓમાં બ્લોક હોય તો પછી આપણે પરંપરાગત જે હાર્ટ સર્જરી કહીએ એ કરવું પડે ને એ જ પછી 3-4 મહિનાનું જે રોકાણ એટલે જે ધ્યાન રાખવાનું છે એ બધું જોવું પડે આપણે. જ્યારે આમાં 15-20 દિવસમાં તો પાછા કામે લાગી શકો. અને આ વસ્તુ યુરોપિયન કન્ટ્રીઝમાં એટલા માટે મહત્ત્વની છે કે ત્યાં શું છે કે એક માણસ ઘરે બેસી રહે તો પર હેડ જે એનો ખર્ચો છે ગવર્મેન્ટને બહુ મોંઘો પડે, એટલે દે આર લુકિંગ ઇન દેટ વે. પણ આપણે એ દ્રષ્ટિએ જોઈએ છે કે રિકવરી ફાસ્ટર છે, એમાં ખર્ચો ડેફિનેટલી થોડોક વધારે આવી જાય એમાં. મિત્રો, આ માહિતી મેળવ્યા પછી આપને વિશેષ માહિતી મેળવવાની ઈચ્છા થાય તો આપ આ નંબર્સ પર કોન્ટેક્ટ કરી શકો છો. 9825066668 કેઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકનમોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ 380060. ફોન નંબર્સ 0797-2771-2771-2772-2772-2773-2771-2774 અને 2771-2775.